एर पॉल्यूशन मामले हवे वडोदरा अने अमदावाद नी बरोबरी करी रह्यु छे। निष्णातोना मते आ प्रदूषण फैलाई रह्यु छे अने हवे तेमां वधारो थई रह्यो छे, जे आवनारा वर्षमां श्वास संबंधी सहित अनेक रोगों ने जन्म आपवानी मीत बनशे। एर क्वालिटी इंडेक्सना एक डेटा मुजब अमदावादमां 155 अने वडोदरामां 154 इंडेक्स पर पहोंच्यु छे। पाछला केटलाक वर्षोमां वडोदरामां ब्रिज अने मोटी बिल्डिंगो बनी रही छे। आ कामगीरी बंद आवरणमां करवामां आवती नथी, जेथी धૂળની રજકણો હવામાં ફેલાઈ રહી છે। ઉપરાંત પાલિકાને જે કોટોકાપર્સના છોડ પણ કાર્બન છોડાતા એર પોલ્યુશન માટે જવાબદાર છે, સાથે શહેરની આસપાસ ગ્રીન બેલ્ટ ઊભો કરવો પણ જરૂરી બન્યું છે। 3-4 વર્ષ છે એમાં જે કન્સ્ટ્રક્શન, જે મેજર બ્રિજિસના કન્સ્ટ્રક્શન થાય છે, એના લીધે ડસ્ટ, કન્સ્ટ્રક્શન ડસ્ટ જે છે એ બહુ વધી ગયું છે। તો પ્રોબેબલી એના લીધે પણ એક રીઝન હોઈ શકે કે લોટ ઓફ ડસ્ટ ઇઝ દેર, તો એનાથી AQI વધી। એકચ્યુઅલી મેજરલી વડોદરાના આઉટસ્કર્ટ્સમાં જ ઇન્ડસ્ટ્રી છે, એટલે સિટીના અંદર એમ્બિયન્ટ એરમાં આટલું AQI મેજરલી બિકોઝ ઓફ કન્સ્ટ્રક્શન જ હોઈ શકે, મારા ઇન્ફોર્મેશન ઓર મારા નોલેજના હિસાબથી। આપણે જોઈએ બધી જગ્યાએ કન્સ્ટ્રક્શન વર્ક ચાલી રહ્યા છે, આડેધડ મોટા મોટા કન્સ્ટ્રક્શન ચાલે છે, તો ત્યાં પણ પ્રિકોશન નથી લેવામાં આવતા। ત્યાં પણ જે કવર કરીને પછી તમે તોડવા પોડવાનું કામ કરો એવું નથી કરવાનું, તો સીધે સીધું ઉપર પ્લાસ્ટરિંગ ને બધું થતું હોય, તો ત્યાં પણ ઘણી બધી ડસ્ટ આવી રીતે જનરેટ થતી હોય છે। પ્લસ કન્સ્ટ્રક્શનના કામે અથવા તો માટીના વહવાના કારણે ઘણી વખત આપણે જોઈએ છે કે ટ્રક એમને એમ ઓપન જતા હોય। અમદાવાદની સરખામણીમાં વડોદરા ખૂબ જ નાનું કહેવાય, પરંતુ નિષ્ણાતોનું માનીએ તો અમદાવાદની તુલનામાં વડોદરાનું પોલ્યુશન પણ વધી રહ્યું છે અને બરાબરી કરી રહ્યું છે। નિષ્ણાતોનું કહેવું છે કે જે રીતે વડોદરા શહેરમાં વિકાસ હરણફાળ ભરી રહ્યો છે, આ વિકાસ જરૂરી પણ છે, પરંતુ જે રીતે નવા નવી જે કન્સ્ટ્રક્શન સાઇટો બને છે, મોટી મોટી ઇમારતો બને છે, તેને કવર કરવામાં નથી આવતી અને જે બાંધકામ ચાલી રહ્યું છે તેમાંથી જે ધૂળની રજકણો છે તે હવામાં ફેલાય છે, સાથે જ હવા જે દિશામાં હોય તે વિસ્તારને ત્યાં પોલ્યુશન વધારે જોવા મળી રહ્યું છે। સાથે જ હાલમાં જ વડોદરામાં બ્રિજ બન્યો મનસે ચોકડીથી ઘંટા સર્કલ સુધીનો, તેનું કામ પણ 4 વર્ષ સુધી ચાલ્યું, એટલે આ રીતે જે કન્સ્ટ્રક્શનના કામકાજ ચાલી રહ્યા છે, રોજ નવી નવી જે કન્સ્ટ્રક્શન સાઇટ ઊભી થઈ રહી છે, બિલ્ડિંગો ઇમારતો બની રહી છે, તેમાંથી જે ધૂળની રજકણો હવામાં ફેલાય છે, સાથે જ વડોદરાની આસપાસ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાંથી પણ ગેસ છોડવામાં આવે છે, તેની અસર પણ વડોદરામાં હવે જોવા મળી રહી છે। અને જે પાલિકાએ 5 વર્ષ અગાઉ જે કોનોકાર્પસ વાવ્યા હતા તે કોનોકાર્પસ કાર્બન મોનોક્સાઇડ હવામાં છોડી રહ્યો છે, જોકે પાલિકાએ હવે કોનોકાર્પસને કાઢીને અન્ય જે છોડ છે તે વાવવાની શરૂઆત તો કરી છે, પરંતુ અત્યાર સુધી કોનોકાર્પસે જે કાર્બન ડાયોક્સાઇડ છોડ્યો છે તેના કારણે વડોદરામાં એર પોલ્યુશન દિવસે દિવસે વધી રહ્યું છે। અને આગામી 10 વર્ષમાં નિષ્ણાતોનું કહેવું છે કે આગામી 10 વર્ષમાં શ્વાસની બીમારી અને કેન્સર સહિતની બીમારીઓ પણ વધી શકે છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।